सामान्य रीते सोशल मीडियानो उपयोग संदेशा व्यवहार करवा माटे करवामां आवे छे, परंतु सोशल मीडियाना फायदा अने गैरफायदा बंने ज हालमां समाजमां बनता किस्साओ जोवा मळे छे। त्यारे ગતરોજ પારડી તાલુકાના ગોયમા ગામે રહેતા એક યુવક 14 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલ મેસેજ કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરાનો પીછો કરી હાથ પકડી જાતીય સતામણી કરતો હતો, જે અંગે સગીરાના પિતાએ સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે। પારડીના ગોયમા ગામે રહેતા એક યુવકે પારડીના જ એક ગામની સગીરાને રાત્રિ દરમિયાન સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી અશ્લીલ મેસેજ કરી પરેશાન કરી રહ્યો હતો। સાથે જ સગીરા જતી હોય તેનો પીછો કરી હાથ પકડીને તેની સરખામણી પણ કરતો હોવાનું સગીરાએ તેના પિતાને જણાવ્યું હતું, જે બાબતની ગંભીરતાને જોતા સગીરાની માનસિક સ્થિતિ તણાવભરી બની રહી હતી, જે અંગે સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। ગોયમા ગામનો યુવક સ્મિત સુરેશ પટેલ રાત્રિના દરમિયાન વોટ્સએપના માધ્યમથી અશ્લીલ મેસેજ મોકલતો હતો, જેને જોતા સગીરા રડતા રડતા પોતાના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી, જે અંગે પિતાએ ગંભીરતાથી લઈ આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનો કરવામાં આવ્યો હોય। આખરે પિતાએ વલસાડના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં યુવક સ્મિત સુરેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આમ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે એક સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજો કરી સગીરાના અને તેની માતાના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપનાર યુવકને ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। પારડી તાલુકા વિસ્તારમાં એક હકીકત વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ધ્યાન પર એવી આવેલ કે એક 14 વર્ષની દીકરીને એક વ્યક્તિ સતત એનો પીછો કરે છે, એનો હાથ પકડી અને રોકવાની કોશિશ કરે છે અને વોટ્સઅપના માધ્યમથી એને અશ્લીલ મેસેજો મોકલે છે અને તેની માતા તથા યુવતીના ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપે છે અને એની સાથે બીભત્સ ભાષામાં વાતચીત કરે છે। આ બાબતની ફરિયાદ વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળતા તુરંત જ ગુનો દાખલ કરી અને આરોપી અટકે કરી લેવામાં આવેલ છે। આરોપીનું નામ છે સ્મિત સુરેશભાઈ પટેલ, જે દાંડી ફળિયા ગોયમાનો વતની છે। ધ્યાન પર મૂકવાની બાબત એ છે કે આ સ્મિત અગાઉ પણ પોક્સોના ગુનામાં પકડાઈ ચૂકેલો છે, એટલે વારંવાર આ પ્રકારની હરકત કરનાર રીઢો ગુનેગાર છે। આરોપી હાલમાં પકડી લેવામાં આવેલો છે। એનું મોબાઈલ એનાલિસિસ, સોશિયલ મીડિયા એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસની કામગીરી ચાલુ છે કે અન્ય કોઈ દીકરીઓ કે મહિલાઓ સાથે આ પ્રકારનું કૃત્ય કરેલ છે કે કેમ। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી